વિખૂટા થશો તો માછલીની જેમ તલફી તલફીને મરી જઈશો, અને જો આપ અમારાથી દૂર છો તો આપ અમને ક્યારે મળશો એમ ચાતકની જેમ માત્ર વાટ જ જોયા કરીએ આપની, કે હવે સાતી નક્ષત્રની બૂંદ વરસશે અને હવે હું એને ગ્રહણ કરીશ. એટલું સુંદર વર્ણન કર્યું શ્રી હરરાયજી. તેવું રસાત્મક વર્ણન કરે છે કે ભગવાને કાનની અંદર કોમલ આમના પાંદડા, જે નવા નવા પલ્લવિત થયા છે એવા આમના આંબાના પાંદડા ખોસી રાખ્યા છે, એના કુંડલ બનાવ્યા છે. એકદમ કોમલ લાલ લાલ રંગના હોય, બહુ જ નરમ હોય, અને પ્રભુ જ્યારે ચાલે છે ને તો એ પાંદડા હલે છે, અને જ્યારે કપોલની નજીક આવે ને પાંદડા કપોલનું ચુંબન કરે ત્યારે એ પાંદડાઓને સંયોગ, અને દૂર જાય ત્યારે વિયોગ, એટલે સંયોગ કર્ણયોઃ કર્ણિકારમ. આનું આવી રીતે વર્ણન કરે છે શ્રી હરિરાયજી, કે જ્યારે ઝુમકા જ્યારે કર્ણના કુંડલ પ્રભુના ગાલની નજીક આવે તો સંયોગ, ને ગાલથી દૂર જાય તો વિયોગ. એવું રસાત્મક વર્ણન કર્યું. કર્ણયોઃ કર્ણિકારમ, હે પ્રભુ અમને આપનો સંયોગ જોઈએ છે. આપ જ્યારે વનમાં પધારો છો ત્યારે અમારી પાસે આપના ગુણગાન સિવાય બીજું કઈ જ વિકલ્પ રહેતો નથી. ગોપી ગીતમાં ગોપીઓ કહે છે કે અમે આપના મગર જીવિત કેમ છીએ, ત્યારે બીજી ગોપી જવાબ આપે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ, કે તારી કથા તો અમૃત છે મારા નાથ. જે આ લોકનું નથી, જે અત્યંત અલૌકિક છે, ને ન મૃતમ તદ અમૃતમ, જેના શ્રવણ કરવાથી એના વક્તા અને એના શ્રોતા બંને અમર થઈ જાય છે, તે ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે, એવો છે આ કથામૃતમ. તવ કથામૃતમ, એ અમર થઈ જાય છે, એને ત્યાં એના નિકુંજમાં સ્થાન મળે છે, એનો પતન થતો નથી, જે કૃષ્ણ કથાનું શ્રવણ કરે છે, જે કૃષ્ણ કથાને બોલે છે. હે નાથ, જ્યારે તમે નથી હોતા ત્યારે આપનું ગુણગાન, ત્યારે આપનું નામ જ અમારો એકમાત્ર સહારો રહી જાય છે. એક વાર તો આમ બન્યું, એક સંત એની શિષ્યાના ઘરે ગયા પધરામણી કરી. શિષ્યાએ કહ્યું કે નાથ, હે ગુરુદેવ, મારો પુત્ર ભગવત નામ લેતો નથી, આપ કઈ કૃપા કરો. એટલે સંતે કહ્યું કે ભાઈ એને બોલાવો ને બેસાડો. બોલાવ્યા ને બેસાડ્યા. યુવાન હતો, કઈક 20-21 વર્ષનો. સંતે પ્રશ્ન કર્યો, ભાઈ તારે જીવનમાં શું કરવું છે? યુવાન કહેવા લાગ્યો, ભાઈ મારે ખૂબ જ સફળ બનવું છે. સંતે પૂછ્યું, તને ક્યારે લાગશે કે તું સફળ બન્યો? યુવાન કહેવા લાગ્યો, જ્યારે મારી પાસે 50 કરોડ રૂપિયા હશે ત્યારે મને લાગશે કે હું સફળ બન્યો. સંતે પ્રેમથી હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યો, કહ્યું કે જા, મારા આશીર્વાદ છે તને 50 કરોડ રૂપિયા મળે, પણ જો તારું સ્વાસ્થ્ય બગડી જાય તો? યુવાન કહેવા લાગ્યો, અરે મહારાજ, આ મારું શરીર બગડી જાય તો આ પૈસાને હું ભોગવું કેવી રીતે? સારા ભોજન કેમ ન કરું? શરીરમાં બલ ના હોય તો બધું બધે હરવા ફરવા કેમ ન જવું? ભાઈ મને તો બલ પણ આપો, બલવાન શરીર, સ્વસ્થ શરીર આપો. લે, હજી તો એક જ આશીર્વાદ માંગી રહ્યો હતો ને હવે તો બીજો આશીર્વાદ આવ્યો, કે બસ આ એક આપો ને પછી નહીં માંગો. ફરી આશીર્વાદ આપ્યા કે જા, તને ધન મળે અને સાથે સાથે સ્વસ્થ શરીર પણ મળે, પણ તને કોઈ તારા પરિવાર વાળા પ્રેમ ના કરે તો? અરે એ કેમ ચાલે, હું કમાઉં છું કોની માટે? કે મારી પત્ની મને પ્રેમ કરે, મારા બાળકો મને પ્રેમ કરે, મારા માતા પિતા મને પ્રેમ કરે, પણ જો પરિવાર વાળાનો જ પ્રેમ ના મળતો હોય તો એ શું કામનું? માટે મને પરિવાર વાળાનો પ્રેમ પણ આપો. ભાઈ હવે તો હદ કરે છે, પહેલા એક આશીર્વાદ થી કામ ચાલતું તો હવે તો 3-3 થઈ ગયા.
કે બસ આ છેલ્લો એક વરદાન આપી દો ને પછી નહીં માગું, એક લાસ્ટ. કે ચોક્કસ ને? કે હા બિલકુલ ચોક્કસ. કે ભલે જા, મારા આશીર્વાદ છે કે તને ધન મળે, સ્વસ્થ શરીર મળે, પરિવાર વાળાનો પ્રેમ મળે, પણ તારી સમાજમાં કોઈ ઇજ્જત ના કરે તો આ કેમ ચાલે? આટલા બધા પૈસા હોય, મારી પાસે બધું જ હોય, પણ જ્યાં જઈને ઊભો રહું લોકો મને પીઠ દઈને બેસી જાય, સમાજમાં મારી કોઈ માન સન્માન ના થાય, જ્યાં જઉં લોકો તો મને માળા પહેરાવે, બધા છાપાઓમાં મારું નામ છપાય, લોકો મને આવકારે બોલાવે, મને તો સમાજમાં ઇજ્જત જોઈએ છે, યશ જોઈએ છે. સંત કહેવા લાગ્યા, હવે આ નહીં મળે, હવે બહુ હદ કરી દીધી છે તે, એના બસ એક કૃપા કરો હે ગુરુદેવ, એક છેલ્લો આશીર્વાદ આપી દો, આ પછી હું કશું જ નહીં માંગુ. કે ચોક્કસ કશું નહીં માંગે? કે હા કશું નહીં માંગુ. કે આ છેલ્લો આપીશ? કે હા બસ છેલ્લો. કે લોક કરી દિયા જાય? કે હા લોક કરી દિયા. કહેવા લાગ્યા કે જા, મારા આશીર્વાદ છે, તને ધન મળે, પરિવાર વાળાનો પ્રેમ મળે, સ્વસ્થ શરીર મળે, અને સમાજમાં પણ તારી ઇજ્જત થાય, તને યશ પણ મળે, પણ આ બધું જ પ્રાપ્ત કર્યા પછી પણ તને શાંતિ ન મળે તો? અરે હું આટલું ધન શા માટે કમાવું છું કે મારું જીવન શાંતિમય થાય? હું જ્યારે મારા કામેથી ઘરે આવું, દોડતો દોડતો મારો બાળક મને આવીને ભેટી જાય, પરિવાર વાળાનો પ્રેમ મળે તો મને શાંતિ મળે? મારા માતા પિતા મારા પીઠે હાથ થપથપાવે કે વાહ બેટા તે કઈ કર્યું, એમનો પ્રેમ મળે તો મને શાંતિ મળે? સ્વસ્થ શરીર હોય, કોઈ હારી બીમારી ના હોય તો મને શાંતિ મળે? સમાજમાં ઇજ્જત હોય, યશ હોય તો મને શાંતિ મળે? પણ જો આ કોઈ પણ વસ્તુઓથી શાંતિ ન મળતી હોય તો આ બધી જ વસ્તુઓ રહેવા દો અને મને શાંતિ કેમ મળે એ બતાવો, કારણ કે આ બધી વસ્તુ શાંતિ માટે જ જોઈએ છે, અને જો આ બધી વસ્તુઓથી શાંતિ ન મળે તો મને શાંતિ કેમ મળે એ બતાવો. સંત કહેવા લાગ્યા કે ભાઈ, ભગવાને એક વખતે આ સૃષ્ટિની રચના કરી, આ પ્રકૃતિ, આ સૃષ્ટિ એટલી સુંદર રચાઈ, એટલા બધા રંગો, આટલા બધા પુષ્પો, આટલા બધા વૃક્ષો, આવા સુંદર સુંદર ડુંગરો, આવી સુંદર સુંદર નદીઓ, આ સૃષ્ટિને જ્યારે ભગવાન જોવા લાગ્યા, જોઈને એટલા પ્રસન્ન થયા, અને એકદમ આપણે કહીએ ને બહુ સારો મૂડ, કે આજે મૂડમાં છું, કે હું એવા સારા મૂડમાં ભગવાને એક સૌથી ઉત્તમ રચના કરી, એને પોતાના જેવો સૌંદર્ય, પોતાના જેવો દેહ આપ્યો, સામે ઉભો કર્યો છે ને જોઈ રહ્યા છે, એને જોઈને એટલા બધા પ્રસન્ન થાય છે કે કેટલો સુંદર રચાયો છે, કેટલો સુંદર રચાયો છે. ભગવાન કહેવા લાગ્યા, અરે મનુષ્ય, હું છું બ્રહ્મ, મેં આખા જગતની રચના કરી છે, મેં તને પણ રચ્યો છે, તું એટલો સુંદર રચાયો છે કે મને ઈચ્છા થાય છે કે હું તને કઈ આપું, માંગ ભૈલા માંગ, હે મનુષ્ય તારે જે મનમાં આવે માંગ, હું તને આપીશ. બાજુમાં લક્ષ્મીજી બેઠા છે, હાથ દબાવે છે, અરે આ મનુષ્ય છે, માંગવામાં ક્યારે પાછળ ખસતો નથી, આ માંગવા બેસે તો જાણે શું નહીં માંગી લે. ના ના મનુષ્ય, માંગ, તારે જે માંગવું હોય હું તને આપીશ. મનુષ્ય મંદ મંદ મુસ્કાયો, કહેવા લાગ્યો, ભગવાન જો આપ એટલા જ પ્રસન્ન છો તો મને આપનું યશ આપો, મને આપની શ્રી આપો. એટલે લક્ષ્મીજી ઉદાસ થઈ ગયા, આ શું મને માંગી લીધા, મને આપનું બલ આપો, મને આપનું જ્ઞાન આપો, બધું જ આપો, ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન બધું જ માંગ્યું. આ બધી જ વસ્તુ મનુષ્ય પોટલામાં ભરી, પોટલે ખભે ચઢાવ્યો ને ભાઈ સાહેબ ચાલતા થયા. લક્ષ્મીજી કહેવા લાગ્યા, જુઓ આપનો મનુષ્ય, આપે પોતાનું બધું જ એને આપ્યું અહીં સુધી કે મને બી આપી દીધા,
આપને ધન્યવાદ એ ના બોલ્યો ને ફરીને જોતો નથી આપનો મનુષ્ય જેના પર આપ પ્રસન્ન હતા. આપણે ક્યારે ધન્યવાદ કરીએ છે કે આપણને મનુષ્ય દેહ મળ્યો, વૈષ્ણવ પરિવારની અંદર જન્મ મળ્યો, સારા માતા પિતા મળ્યા, સારા સંસ્કાર મળ્યા, પ્રભુ આપણા ઘરે બિરાજે છે. અરે મારી વાત બી ધ્યાનથી સાંભળજો કે જે લોકો આપના દ્વારા ઇલેક્ટેડ હોય ને એ લોકો તો કુર્સી પર બેસે, પણ જે ભગવાન દ્વારા સિલેક્ટેડ હોય એ આવા કથાના મંડપમાં બેઠેલા હોય છે. ભગવાન દ્વારા સિલેક્ટેડ, તો આનાથી વિશેષ મોટી કૃપા તો શું હોય કે આજે આ ભગવદ કથામૃતનું પાન કરી રહ્યા છો. શું આ ભગવાનનો ધન્યવાદ કરો છો? મારે આજે હૃદયથી એક વાત કહેવી છે આ બધા જ મનોરથી વર્ગને, બધા જ મનોરથી વર્ગને, વિશેષ કરી હું સાચું કહું હૃદયથી હું ગોવિંદભાઈને વિશેષ આશીર્વાદ આપીશ, કારણ કે આ કાર્યક્રમ માટે સૌથી પહેલા મનોરથ મારી સામે ગોવિંદભાઈએ પ્રકટ કર્યો હતો, એમને પ્રકટ કર્યો હતો. આ વ્રજધામ ગ્રુપ, આ બાકી બધા જ મનોરથીઓ, અતુલભાઈ, જીતેશભાઈ આદિ, રાધિકા જ્વેલર્સ વાળા એવમ બધા જ મનોરથીઓ, બધા જ મનોરથીઓ, કેમ? કારણ કે જ્યારે કોઈ માણસ, કોઈ ભૂખ્યો, કોઈ ગરીબ હોય ને એને તમે જમવાનું આપો ને તો એને એક દિવસની તૃપ્તિ મળે. કોઈની પાસે પહેરવાના કપડાં ના હોય અને એને કપડાં પહેરાવો ને તો એને 3 મહિના, કારણ કે જ્યાં સુધી કપડાં ના ફાટી જાય ત્યાં સુધીની તૃપ્તિ મળે, 3 મહિના કે 6 મહિના. પણ ધન્ય છે આ વ્રજધામ ગ્રુપ જેને આપણો આ જન્મ અને એ જન્મ બધા જ તૃપ્ત કર્યા છે આ કથામૃતનું પાન કરાવીને. ધન્ય છે આ મનોરથી વર્ગ જેને આ કથામૃત, કારણ કે આ કથાના શ્રવણ, આ દાન કેવો, કથાનો દાન કર્યો છે આપ સર્વને, કથાનો દાન. આ દાન કોઈ અન્નનો દાન નથી, કોઈ કપડાનો દાન નથી, આ તો કથાનો દાન કર્યો છે જેના કારણે આપણા જન્મો જન્મ સફળ બનશે. તવ કથામૃતમ, હે પ્રભુ આપના વિરહની અંદર આપનું ગુણગાન અમારું એક માત્ર ધ્યેય, એ જ અમારા પ્રાણની રક્ષા કરે છે. ના મનુષ્ય બધું જ એના ખભે ચડાવ્યો ને ચાલતો થયો. લક્ષ્મીજી કહે છે, જુઓ આપનો મનુષ્ય ધન્યવાદ એ નથી કરતો. ભગવાન મંદ મંદ મુસ્કાવા લાગ્યા, કહેવા લાગ્યા, હે દેવી આને મારી પાસે ઐશ્વર્ય માંગ્યો, મેં એને ઐશ્વર્ય આપ્યો. આએ મારી પાસે યશ માંગ્યો, મેં યશ આપ્યો. બલ માંગ્યો, બલ આપ્યો. શ્રી માંગ્યું, શ્રી પણ આપી. પણ મારી પાસે શાંતિ માંગવાનું ભૂલી ગયો છે. ક્યારેક યશની પાછળ દોડશે, ક્યારેક શ્રીની પાછળ દોડશે, ક્યારેક જ્ઞાનની પાછળ દોડશે, ક્યારેક બલની પાછળ દોડશે કે મારી સત્તા સૌથી મોટી સત્તા હોય. પણ છેવટે એના ઉપર કોઈક તો નીકળશે જે ઇલેક્શન લડીને એને હરાવશે, ક્યારેક તો નીકળશે એવો. કોઈ બલ માંગ્યું, કોઈએ કઈ માંગ્યું, પણ છેવટે શાંતિ માંગવાનું ભૂલી ગયો. અને એવા માણસો શું થાય છે ખબર છે? મર્સિડીઝમાં ફરતા હોય ને પેલા ફૂટપાથ પર બેઠા માણસને સૂતા જુએ ને ત્યારે મનમાં એમ વિચાર કરે કે આ ભયલો ધન્ય છે કે શાંતિથી સૂઈતો જાય છે, મારે આ પૈસા ક્યાં મૂકવા, મને એની ચિંતા લાગે છે ને રાત્રે ઊંઘ નથી આવતી. જ્યારે કોઈને બે સમાની સુખી રોટલી ખાતા જુએ ને ત્યારે મનની અંદર વિચાર કરે કે આ ધન્ય છે, મને તો મારી પત્ની ફોન કરી કરીને થાકી જાય છે પણ મને તો મારા ઓફિસથી સમય જ નથી મળતો, આ શાંતિથી આ ગરીબ ખાઈ તો શકે છે? શાંતિ કોના પાસેથી મળે? ભગવાને કહ્યું બધે જ દોડશે પણ છેવટે જ્યારે મારી પાસે આવશે ને ત્યારે હું એને શાંતિ આપીશ. સંત પૂછે છે યુવાનને, બોલ બેટા હવે તને સફળ થવા માટે શું વસ્તુ જોઈએ છે? યુવાન કહેવા લાગ્યો, મહારાજ મને એક મંત્ર સંભળાવી દો ને એક માળા આપી દો, હું બસ ભગવદ નામ લઉં, કારણ કે મને જીવનમાં શાંતિ જોઈએ છે, કારણ કે શાંતિ સિવાય બીજું કઈ જ નથી.
જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજી કોઈ વસ્તુમાં એટલો આનંદ નથી જેટલો આનંદ શાંતિમાં છે. કર્ણયોહ કર્ણિકારમ વિભ્રદ વાસઃ કનક કપિશમ વય જયંતિ ઉંચ માલામ. કેવા વસ્ત્ર ધારણ કર્યા છે ભગવાને શ્રીમદ ભાગવતની અંદર, લીલા જુદી જુદી લીલાઓના જુદા જુદા વર્ણન કર્યા. જ્યારે પરીક્ષિતે ભગવાનના દર્શન કર્યા, તડિદ્વાસઃ સમુચ્યુતમ એમ કહે છે, વીજળી જેવા આપના વસ્ત્રો છે. જ્યારે ભીષ્મ પિતામાએ દર્શન કર્યા ત્યારે કહે છે, રવિકર ગૌરાંબરમ, કે આપના તો સૂર્યના તેજ જેવા વસ્ત્રો છે. અહીંયા જ્યારે ગોપીઓના હૃદયનો ભાવ સુખદેવજીના હૃદયમાં પધરાવ્યો અને સુખદેવજી વર્ણન કરે છે, કનક કપિશમ, કે સોના જેવા વસ્ત્રો છે આપના, સ્વર્ણ જેવા વસ્ત્રો છે. આના ઉપરથી એક બીજો સુંદર, ખૂબ જ સુંદર વ્યાખ્યાન કર્યો કે આ જે કનકનો કકાર છે ને, એના ઉપર બીજા ત્રણ કકાર છે, અને એ ત્રણ કકારનો તમે ત્યાગ કરો તો એક કકાર તમને મળે. તો આ ત્રણ કકાર કયા કયા? તો સૌથી પહેલા કહ્યું કે કનક, કંચન, કે ધન પાછળ દોડવાનું છોડો. ભાઈ, તમે જે લક્ષ્મી પાછળ દોડો છો એ લક્ષ્મી સહસ્ત્ર દલ પદ્મ લઈને ને પેલા નાથ પાછળ દોડે છે. એ નાથ તમારા ઘરે પધારશે ને તો લક્ષ્મી એની જોડે જ આવી જશે. એ નાથને પ્રસન્ન કરો, એ લક્ષ્મીને નહીં. એ નાથ પ્રસન્ન થશે તો લક્ષ્મી તો પ્રસન્ન થવાની જ છે. બીજો કકાર કયો? કામિની. આ કામનાઓ પર, પોતાના કામનાઓ પર એક અંકુશ રાખો. હા, ચોક્કસ એક સારું જીવન જીવી શકો, બરાબર છે, પણ લાલસા વધતી જ જાય ને, ક્યારે પૂર્ણ ના પડે. જુઓ, એક સમજવા જેવી વાત, આપણને આપણી આવશ્યકતાઓ નથી દોડાતી, આપણી ઈચ્છાઓ દોડાવે છે. આવશ્યકતા તો બે રોટલાની છે, પણ ઈચ્છાઓ તો પૂરી થતી નથી અને કામનાઓનો અંત નથી. જેની પાસે સાયકલ છે ને મોટરસાયકલ, ને મોટરસાયકલ છે ને કાર, ને કાર ને હેલિકોપ્ટર, હેલિકોપ્ટર ને પ્લેન, અને એની ઉપર બીજું કઈ હોત તો એ પણ માંગત. એક સારું જીવન જીવી શકો, એક સ્વચ્છ અને પવિત્ર જીવન જીવી શકો, અને એ બધું જ પ્રભુના ચરણોમાં વિનિયોગ કરી શકો, એવું જીવન જીવો. આ કામનાઓ પર અંકુશ લાવો, આ બીજો કકાર કયો. અને ત્રીજો કકાર એવો કયો કે જે મહાપુરુષો એમ કહેવાય કે જે બહુ જ્ઞાની જ્ઞાની લોકો હોય ને, જેનું બહુ નામ હોય, એને પણ આ ત્રીજો કકાર નડે છે, અને એ છે કીર્તિ. મારે અહીંયા નામ થઈ જાય, મારું ત્યાં નામ થઈ જાય, બહુ જાણકાર હોય ને એને પણ આ નડે છે કે બધે જ મારું નામ થઈ જાય. આ નામ પાછળ કેમ ભાગે છે દુનિયા, ખબર છે આપને? ઘણા બધા હોય, ભાઈ આપને મંદિર થાય છે, એમાંથી આ રૂમ કે આ કમલ ચોક મારા તરફથી અહીંયા મારા પથ્થર ઉપર કે મારું નામ લખાવી દેજો. શું કામ આવું થાય છે ખબર છે આપને? એક વૈષ્ણવે એમ જ મને પ્રશ્ન કર્યો, અમેરિકાની વાત છે, મને પ્રશ્ન કર્યો કે જે આ બધા કહે છે કે સારા કર્મો હોય તો મર્યા પછી સ્વર્ગમાં જાય, તો સ્વર્ગમાં ગયા એમ એ ખબર કેમ નહીં પડે કે સ્વર્ગમાં ગયા? ખબર કેમ નહીં પડે? કે તો શાસ્ત્રોની અંદર એવું વર્ણન આવે છે કે જ્યાં સુધી મર્યા પછી, જ્યાં સુધી એનું ભૂતલ પર નામ ચાલતું રહે ત્યાં સુધી એને સ્વર્ગમાં વાસ મળે, એવું કહેવાય છે. ખ્યાલ આવે છે કે ના ખ્યાલ આવ્યો? જ્યાં સુધી ભૂતલ પર એનું નામ ચાલતું રહે ત્યાં સુધી સમજવું કે એને સ્વર્ગમાં વાસ છે. એટલે ત્યાં પહેલા કોઈ પણ એક બહુ મોટું વૈષ્ણવ માટે કોઈ ધર્મશાળા બનાવી હોય ને ત્યાં જ મોટું તખ્તું આવું લગાડ્યું હોય, કોઈ પણ આવતા જતા એનું નામ વાંચતો રહે ને નામ વાંચતો રહે એટલે એનું સ્વર્ગ ના છૂટે. બસ એના માટે આપણે આવું કરતા હોઈએ છીએ, મારું નામ થાય. નામ થવાની જે આપણી અપેક્ષા અભિલાષા, એની પાછળનું કારણ એ જ કે સ્વર્ગ ના છૂટે, નામ થવું જોઈએ.
अरे काम ऐसा करो कि नाम अपने आप हो जाए, नाम के पीछे मत भागो, कार्य एवं करो